સુરતમાં કામરેજના ધારાસભ્ય વીરી ઝાલડિયાએ લોકોને તેમના વતન જવાની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી, જેના પરિણામે લોકોએ વતન જવાનું મળશે એવું ઝાલડિયાના નામનો લેટર તેઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હજારો લોકો સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતા. જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જનાર વાહનોને ચેકપોસ્ટ પરથી પરવાનગી આપવામાં આવશે. જો કે પોતે આ વ્યવસ્થા ઊભી કરી હોય તેવું બતાવી પ્રસિદ્ધિ મેળવવા માટે કામરેજના ધારાસભ્યોએ પોતાના સિક્કા સાથે બહાર પાડેલા એક પત્રમાં ચેકપોસ્ટ અને તેના જવાના રસ્તા બતાવ્યા છે, જેમાં મહારાષ્ટ્રની પરવાનગી ન હોવા છતાં બે ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર નાસિક જઈ શકાશે તથા ધામડોદ ચેકપોસ્ટ પરથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ જઈ શકાશે તેવો ઉલ્લેખ કર્યો છે. આ પત્રના કારણે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને એવું હતું કે તેમને પણ વતન જવાની પરવાનગી મળી ગઈ છે, જેના કારણે કોસંબા ધામડોદ ચેકપોસ્ટ પાસે વાહનોની 2 કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. સિંગર પર્ણાવર્ધન ભડાણીએ વીડી ઝાલાવાડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યના લેટરના કારણે હજારો સૌરાષ્ટ્રવાસીઓ વતન તરફ જવા માટે હાઈવે તરફ ધસી જતા પોલીસ અને સ્થાનિક તંત્રને હેરાનગતિ થઈ હતી. કામરેજના DYSP CK જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા માત્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જવા માટે પરપ્રાંતિઓને મંજૂરી અપાઈ છે, સૌરાષ્ટ્રવાસીઓને કોઈ મંજૂરી મળી નથી, જેથી તમામને સમજાવીને ધામડોદ પોલીસ ચોકીથી પરત રવાના કરાતા પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.